साक्षी लिमिटेड કંપનીનું પાક ઉછેરવો નીચે મુજબ છે એમાં તમને કીધું ઉપરોક્ત તારીખે કાયદાની જોગવાઈનું પાલન કરીને શક્ય એટલા રિડીમેબલ પ્રેફરન્સના નાણા 5% પ્રીમિયમેથી પરત કરવાના છે તો 8% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે અને 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે બે પ્રકારની શેર મૂડી છે આમ નોંધને પાક ઉછેરવો તૈયાર કરવાનું છે તો આપણે साक्षी कंपनी लिमिटेड जरूरी गणतरी में बाकी हफ्ते मंगाई मोबाइल है वारंवार बंद थी जाए चालू वीडियो ये बाकी हफ्ते मंगाई तो बाकी हफ्ते अपने जो है 10% 2000 शेर है 100 रुपया भाव से पूर्ण भरपाई है 2 लाख पूरा थी गया है 8% शेर है 1000 रेडिमेबल पेफरेंस शेर से 100 रुपया भाव है 80 रुपया भरेला है तो 20 रुपया बाकी है 1000 तो बाकी हफ्ते मंगा 1000 × 20 એટલે 20000 થયા સેકન્ડ સ્ટેપ પેપ શેર પરત કરવા તો બે પ્રકારના છે 10% પેપ શેર મૂડી આપણી પાસે 2 લાખ છે તો 8%માં જો 80000 ભરેલા હતા અને 20000 મંગાવ્યા એટલે 80 × 20 2 લાખ થઈ ગયા તો ટોટલ પેપ શેર મૂડી આપણી પાસે કેટલી થઈ ગઈ તો કે 3 લાખની થઈ ગઈ પ્લસ આમાં પ્રીમિયમ માંગ્યું છે કેટલા તો કે 5% तो 5 × 15 એટલે 15000 રૂપિયા પ્રીમિયમ થયો તો ખરેખર પ્રેપ શેર હોલ્ડરને કેટલા આપશો આપણે 3,15,000 મિલકત વેચાણ તો કે નથી હવાલો જ નથી નીલ નવા શેર બહાર પાડવા તો કે છેલ્લે સ્ટેપ થઈ શકે અત્યારે થઈ શકે નહીં તો પેપ શેર પરત પ્રીમિયમ માંડી પાડવાનું છે 15000 રૂપિયા તો બુકની અંદર જો શેર પ્રીમિયમ હોય ને તો શેર પ્રીમિયમ અમે શેર પ્રીમિયમ છે એ આપણે માંડી વાળીએ તો કે બુકની અંદર છે ને શેર પ્રીમિયમ નથી તો આપણે ક્રમિક કેનો વારો આવશે તો કે નનુનો તો પેપ શેર પરત પ્રીમિયમ માંડી વાળવું તો કે નનુ ખાતે કેટલાનું તો કે 15000 રૂપિયા માંડી વાળશો આપણે હવે મૂડી અનામત આપણે ઊભું કરીએ છીએ મૂડી અનામત ઊભું કરવા માટે આપણે કુલ પેપ શેર મૂડી કેટલી હતી તો કે 3 લાખની છે એમાંથી બાદ કરી નાખો અહીંયા કુલ અનામત જે તફાવત આવશે એને આપણે શું કહેશું તો કે નવા શેર આ ઉલટ ચુલટ કરો તો એ હાલે તો હવે અહીંયા અનામત છે એ આપણે ગણીએ છીએ તો કે નનું અનામત છે ને એ આપણી પાસે કેટલાનું છે કે બુકની અંદર જુઓ નનું અનામત છે ને એ 2 લાખનું છે એમાંથી આપણે 15000 છે ને એ વાપરી નાખ્યું તો ખરેખર હવે વધ્યું કેટલું તો કે 1,85,000નું જ વધ્યું છે પછી કયું છે તો કે સામાન્ય અનામત છે જે આપણે વાપરું જ નથી તો બુકની અંદર કેટલું છે 67,800 હવે કાંઈ છે જ નહીં તો એ બેનો ટોટલ એટલે કે કુલ અનામત અહીં 800 અહીંયા 12 1, 14, 15 અને 2,52,800 તો અહીંયા 2,52,800 છે એ બાદ કરો એટલે તફાવત તમને મળશે તફાવત અહીં કેટલા મળે તો 10 માંથી 2 8 એટલે અહીંયા 9, 9 માંથી 7 અને અહીંયા આવે 9, 9 માંથી 5 એટલે 4,47,200 છે ને નવા શેર તો નવા શેરમાં કાંઈ વટાવાય નથી કાંઈ પ્રીમિયમય નથી તો મૂળ કિંમત જ છે તો નવા શેર 4 નંબરના સ્ટેપને અંદર નવા શેર કેટલા નવી શેર મૂડી પ્રીમિયમય નથી વટાવાય નથી કાંઈ નથી તો 47,200